નમસ્કાર, SYBA સમાજશાસ્ત્ર વિભાગ, પેપર નંબર 8, સામાજિક માનવશાસ્ત્ર. તો આ જે પેપર છે તેમાં આપણે યુનિટ 1 છે તેની ચર્ચા કરી રહ્યા છીએ. તો તેમાં જે આપણે મુદ્દો સમજતા હતા તે હતો સામાજિક માનવશાસ્ત્ર અને અન્ય વિજ્ઞાનો સાથે તેનો સંબંધ. આ મુદ્દા ઉપર આપણે લોકો ચર્ચા કરી રહ્યા હતા. તેમાં મેં તમને લોકોને કીધું હતું કે સામાજિક માનવશાસ્ત્ર છે તેનો સમાજશાસ્ત્ર સાથે, ઇતિહાસ સાથે તેમજ અર્થશાસ્ત્ર સાથે બહુ વધારે ઊંડાણપૂર્વકનો સંબંધ છે તે જોવા મળે છે. તેમાંથી આપણે લોકો સામાજિક માનવશાસ્ત્ર અને ઇતિહાસ એના વચ્ચે શું સંબંધ છે તેના વિશેની માહિતી મેળવી લીધી હતી. તો હવે આજના વિડીયોમાં આપણે લોકો સામાજિક માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર બે બંને જે વિજ્ઞાનો છે એ બે એકબીજા સાથે કઈ રીતના જોડાયેલા છે તેના વિશેની માહિતી મેળવીશું. તો સામાજિક માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર તેના નામ ઉપરથી જ આપણે લોકો કહી શકીએ કે બંને એકબીજાની સાથે જોડાયેલા વિજ્ઞાનો છે. આપણે મેં તમને લોકોને જ્યારે આ યુનિટ ચાલુ કર્યું ત્યારે જ કીધું હતું કે સામાજિક માનવશાસ્ત્ર છે તે કોનો અભ્યાસ કરે, તો કે આદિવાસીઓનો. જ્યારે સમાજશાસ્ત્ર છે એ તમે અત્યાર સુધી ભણી ચૂક્યા છો કે સમાજશાસ્ત્ર પણ માનવીનો જ અભ્યાસ કરે છે. જ્યારે સામાજિક માનવશાસ્ત્ર છે તે આદિમ માનવીનો કરે છે. જ્યારે સમાજશાસ્ત્ર છે તે સભ્ય સમાજનો અભ્યાસ કરતું વિજ્ઞાન તરીકે આપણે લોકો જોઈએ છીએ. તો તેમ છતાં આ બંને વિજ્ઞાનો છે, બંને શાસ્ત્રો છે તેમાં સામ્યતા શું છે? તો આપણે એમ કહી શકીએ કે બંને શાસ્ત્રો છે તે કોનો અભ્યાસ કરે છે, કોની સાથે સંકળાયેલું છે? તો કે માનવીનો જે સમાજ છે, માનવીય સમાજ છે તેની સાથે આ બંને વિજ્ઞાનો છે તે જોડાયેલા, સંકળાયેલા જોવા મળે છે. તો સામાજિક માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્રની વચ્ચેનો જ્યારે ભેદ, તફાવત કે સામ્ય જોવું હોય તો પહેલાં સૌથી પહેલાં આપણે બંનેનો અર્થ જોવો પડે. તો સૌથી પહેલાં આપણે લોકો જોઈએ કે સામાજિક માનવશાસ્ત્ર એટલે શું. આમ તો આપણે લોકો વ્યાખ્યા કરી ચૂક્યા છીએ કે કોને સામાજિક માનવશાસ્ત્ર કહેવાય, પણ તેમ છતાં જ્યારે બંનેની વચ્ચે, બંને વિજ્ઞાનો વચ્ચે, બંને વિષયો વચ્ચેનો જ્યારે આપણે લોકો સામ્યતા જોઈએ છીએ ત્યારે સૌથી પહેલાં સામાજિક માનવશાસ્ત્ર કોને કહેવાય તેના વિશેની સમજૂતી મેળવીએ. તો સામાજિક માનવશાસ્ત્ર એટલે શું? તો અગાઉ આપણે લોકો જોઈ ગયા કે સામાજિક માનવશાસ્ત્ર છે તે માનવીના સમાજ જીવનનો અભ્યાસ કરે છે. તે વિભિન્ન સમાજોના માનવીના સામાજિક જીવનના અભ્યાસ સાથે સંકળાયેલું છે. સામાજિક જીવનના વિવિધ પ્રકારોને તેમજ સામાજિક જીવનના વિકાસનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે સામાજિક માનવશાસ્ત્ર. ટૂંકમાં આપણે લોકો આના પહેલાં જ આપણે જ્યારે સામાજિક માનવશાસ્ત્રની વ્યાખ્યાઓ કરી હતી ત્યારે જ મેં તમને લોકોને સમજાવ્યું હતું કે સામાજિક જીવન, જે આપણે લોકો જે સામાજિક જીવન જીવીએ છીએ તેના તમામ પાસાઓ, સામાજિક જીવનના વિકાસનો અભ્યાસ અને તેના વિવિધ પ્રકારોનો અભ્યાસ જે કોઈ વિજ્ઞાન કરે છે તેને સામાજિક માનવશાસ્ત્ર તરીકે આપણે ઓળખાવી શકીએ. વધુમાં દુબે નામના જે વિદ્વાન છે તે લખે છે કે વિવિધ સામાજિક પરિસ્થિતિમાં માનવીનું વર્તન કેવું છે એ વિષય સાથે સામાજિક માનવશાસ્ત્ર છે તે મુખ્યત્વે સંબંધ ધરાવે છે. ટૂંકમાં આપણે લોકો કહી શકીએ કે માનવીની સામાજિક સંસ્થાઓ, જૂથો, વર્તન પ્રકારો તેમજ સંપૂર્ણ સમાજ રચનાનો સમગ્ર રીતે અભ્યાસ કરનારું વિજ્ઞાન એટલે સામાજિક માનવશાસ્ત્ર. ટૂંકમાં તમારે સામાજિક માનવશાસ્ત્ર એટલે શું? તો કે માનવીની જે કોઈ પણ સામાજિક સંસ્થાઓ છે, સામાજિક જૂથો છે, સામાજિક વર્તન કરે છે, જે માનવી સામાજિક વર્તનો કરે છે તેમજ તેની જે સમાજ રચના છે, સમગ્ર સંપૂર્ણ જે સમાજ રચના છે તેનો અભ્યાસ કરનારું શાસ્ત્ર એટલે સામાજિક માનવશાસ્ત્ર. તો આ થઈ સામાજિક માનવશાસ્ત્રની વ્યાખ્યા. હવે આપણે લોકો જોઈએ સમાજશાસ્ત્ર કોને કહેવાય, સમાજશાસ્ત્ર એટલે શું? તો સમાજશાસ્ત્ર છે તે માનવ સમાજનો અભ્યાસ કરે છે. તે સમાજની રચના અને કાર્ય, વિભિન્ન જૂથો, જૂથ સંબંધો, સંસ્થાઓ, સંસ્થાઓ વચ્ચેના સંબંધો, સામાજિક નિયંત્રણ, સામાજિક પરિવર્તન અને સામાજિક સમસ્યાઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે સમાજશાસ્ત્ર, જેની વ્યાખ્યા આપણે લોકો FY માં ભણી ચૂક્યા છીએ. ટૂંકમાં માનવ સમાજ છે, સંપૂર્ણ માનવ સમાજ છે તેની
જે કોઈ પણ સંસ્થાઓ છે, સંસ્થાઓ સાથેના સંબંધ છે, સામાજિક પરિવર્તન છે, સામાજિક નિયંત્રણ છે, સામાજિક સમસ્યાઓ છે, આ તમામનો જે વિષયમાં અભ્યાસ કરવામાં આવતો હોય તે વિષયને સમાજશાસ્ત્ર તરીકે આપણે ઓળખાવી શકીએ. તો આ થઈ સામાજિક માનવશાસ્ત્રની વ્યાખ્યા અને સમાજશાસ્ત્રની વ્યાખ્યા. હવે આ બંનેના અર્થ ઉપરથી આપણે લોકો હવે જે મુદ્દો સમજવાના છે તે છે બંને વિજ્ઞાનો વચ્ચે સામ્ય, એટલે કે બંને વિજ્ઞાનો વચ્ચે કઈ રીતના એકરૂપ, બંને વિજ્ઞાનો કઈ રીતના એક દેખાય છે તેના વિશેની હવે આપણે લોકો સમજ મેળવશું. શું સામ્યતા છે, તફાવતને પણ શું સામ્યતા છે તેના વિશેની હવે આપણે સમજ મેળવીએ. તો સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર એ બંને વિજ્ઞાનો માનવીના સામાજિક જીવનના અભ્યાસ ઉપર ભાર મૂકે છે, જે આપણે એની વ્યાખ્યા ઉપરથી સમજ્યું. આવો અભ્યાસ કરવામાં બંને વ્યક્તિ અને સમાજ વચ્ચેના જે પારસ્પરિક સંબંધો છે તેને તપાસે છે. બંને વિજ્ઞાનો સમાજની રચના અને કાર્યનો અભ્યાસ કરે છે. આમ બંને વચ્ચે શું રહેલું છે, તો કે સામ્યતા રહેલું જોવા મળે છે. આ સામ્ય એટલું બધું છે કે બંને વિજ્ઞાનો લગભગ એક જ છે એમ માનવામાં આવે છે. ઘણાએ તો આ બંને વિજ્ઞાનોને એક જ માન્યા છે. ઘણા વિદ્વાનો એમ કહે છે કે આ બંને વિજ્ઞાનો એકબીજા વગર સંભવી શકે જ નહીં. હેવેલ નામના જે વિદ્વાન છે તે તો કહે છે કે આ બંને વિજ્ઞાનો એક જ છે. આથી ઘણા વિદ્વાનોએ બંને વિજ્ઞાનોને જોડકી બહેન તરીકે પણ ઓળખાવ્યું છે. ભારતના સંદર્ભમાં ડૉક્ટર ધુરીએ છે તે લખે છે કે ભારતીય પરિસ્થિતિમાં સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર વચ્ચે ચુસ્ત ભેદ પાડી શકાય તેમ નથી. આ બંને સામાજિક વિજ્ઞાનો એકબીજાના આંતરપ્રવેશ કરે તેવા વિજ્ઞાનો છે, એટલે બંને એકબીજા વગર સંભવી શકે જ નહીં તેવું ઘણા વિદ્વાનોએ પોતાના મંતવ્યમાં રજૂ કર્યું છે. તો આ રીતના સામાજિક માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર બંને વચ્ચે સામ્યતા રહેલી આપણને જોવા મળે છે. બંને જોડકી બહેન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ હવેનો મુદ્દો કે બંને વચ્ચે શું તફાવત છે. પહેલાં આપણે સામ્યતા જોઈ, હવે આપણે જોઈએ તફાવત. તો જે તફાવત છે તે સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર બંને વચ્ચે સામ્યતા હોવા છતાં, બંને વચ્ચે ભેદ પાડવો મુશ્કેલ હોવા છતાં બંને વચ્ચે મુખ્ય તફાવત જોવા મળે છે, જે તેના અભ્યાસ ક્ષેત્રમાં તફાવત માં દેખાય છે, પરિપ્રેક્ષ્યમાં તફાવત દેખાય છે અને અભ્યાસ પદ્ધતિમાં તફાવત છે તે આપણને જોવા મળે છે. તો આ ત્રણે ત્રણ મુદ્દાઓ હવે આપણે ક્રમવાઇઝ સમજીએ. તો અભ્યાસ ક્ષેત્રમાં આ બંનેનું જે અભ્યાસ ક્ષેત્ર છે તેમાં આપણને શું તફાવત જોવા મળે છે, તો સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રની મર્યાદામાં તફાવત રહેલો છે. સૈદ્ધાંતિક રીતે સામાજિક માનવશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર માનવીના સમગ્ર સામાજિક જીવન સુધી વિસ્તરેલું છે, આમ છતાં વ્યવહારમાં તે આદિવાસીઓના અભ્યાસ સાથે સંકળાયેલું જોવા મળે છે. ટૂંકમાં જે સામાજિક માનવશાસ્ત્ર છે તે આદિવાસીઓના અભ્યાસ સાથે સંકળાયેલું છે, જ્યારે સમાજશાસ્ત્ર છે તે સૈદ્ધાંતિક રીતે સમગ્ર માનવ સમાજનો અભ્યાસ કરતું હોવા છતાં મુખ્યત્વે સભ્ય સમાજના અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે. પહેલું જે સામાજિક માનવશાસ્ત્ર છે તે આદિવાસી સાથે અને સમાજશાસ્ત્ર છે તે સભ્ય સમાજ સાથે, આમ બંને અલગ અલગ રીતના અલગ અલગ માનવ સમાજના સાથે સંબંધો ધરાવે છે. હોબેલ નામના વિદ્વાન છે તે કહે છે કે માનવશાસ્ત્રીઓ મુખ્યત્વે આદિવાસી સમાજના અભ્યાસ ઉપર અને સમાજશાસ્ત્રીઓ મુખ્યત્વે સભ્ય સમાજના અભ્યાસ ઉપર વધુ લક્ષ્ય છે તે કેન્દ્રિત કરતા હોય છે. આમ બંને વચ્ચે જે અભ્યાસ કરવાનું ક્ષેત્ર છે તેમાં તફાવત રહેલો છે તેમ આપણે કહી શકીએ. ઇંગ્લિશ નામના જે વિદ્વાન છે તે પણ આવો જ કંઈક મત રજૂ કરે છે અને કહે છે કે સામાજિક માનવશાસ્ત્ર આદિમ માનવીના અભ્યાસ સાથે સંકળાયેલું છે, જ્યારે સમાજશાસ્ત્ર વિકસિત માનવીનો અભ્યાસ કરે છે. આમ બંનેના જે અભ્યાસ ક્ષેત્ર છે તેમાં તફાવત, તેની જે મર્યાદા છે તેમાં આપણને તફાવત રહેલો જોવા મળે છે. હવે આવે છે પરિપ્રેક્ષ્યમાં તફાવત. તો સામાજિક માનવશાસ્ત્રનો પરિપ્રેક્ષ્ય સર્વાંગી છે, જ્યારે સમાજશાસ્ત્ર છે તેનો પરિપ્રેક્ષ્ય છે તે આંશિક સ્વરૂપનો છે. એટલે કે
તેમાં કોઈ પણ સમાજનો અભ્યાસ સંપૂર્ણપણે કરવામાં આવે છે. કેમાં? તો કે સામાજિક માનવશાસ્ત્રમાં. જ્યારે સમાજશાસ્ત્રમાં કોઈ પણ અમુક વિશિષ્ટ પાસાનો જ, કોઈ પણ સમાજના અમુક વિશિષ્ટ પાસાનો જ અભ્યાસ છે તે કરવામાં આવતો હોય છે. આમ તેના પરિપ્રેક્ષ્યમાં પણ આપણને મોટો તફાવત જોવા મળે છે. સામાજિક માનવશાસ્ત્ર છે તેનું પરિપ્રેક્ષ્ય ખૂબ વિશાળ છે, જ્યારે સમાજશાસ્ત્ર છે તેનું પરિપ્રેક્ષ્ય આંશિક સ્વરૂપનું આપણને જોવા મળે છે. આ થયું તેના પરિપ્રેક્ષ્યમાં તફાવત. અને હવે આવે છે તેની અભ્યાસ પદ્ધતિમાં તફાવત. તો મેં તમને લોકોને સામાજિક માનવશાસ્ત્ર છે તેની અભ્યાસ પદ્ધતિ વિશેની સમજૂતી આપી દીધી હતી કે કઈ કઈ ક્ષેત્રકાર્ય પદ્ધતિ, તુલનાત્મક પદ્ધતિ, કાર્યાત્મક પદ્ધતિ, આ બધી પદ્ધતિઓનો ઉપયોગ છે તે સામાજિક માનવશાસ્ત્ર આદિવાસી સમાજનો અભ્યાસ કરવા માટે ઉપયોગમાં કરતા હોય છે, તે કરતું હોય છે. તે ક્ષેત્ર નિરીક્ષણ અને ક્ષેત્ર કાર્ય ઉપર વધારે ભાર મૂકે છે. આવા અભ્યાસ માટે સામાજિક માનવશાસ્ત્રીને મહિના સુધી અને કેટલીક વખત તો વર્ષો સુધી આદિવાસી લોકોમાં જઈને તેમના જીવનનો વાસ્તવિક અનુભવ લેવો પડે છે. બીજી રીતે કહીએ તો આદિવાસીઓના અભ્યાસમાં સહભાગી અવલોકન ઉપર વધારે ભાર મૂકવામાં આવતો હોય છે. આપણે લોકો સમજી ગયા કે જે સામાજિક માનવશાસ્ત્ર છે, એટલે કે જે સામાજિક માનવશાસ્ત્રીઓ છે તે શું કરે છે? તો તે જે આદિવાસીઓનો અભ્યાસ કરવાનો છે ત્યાં જાય છે, તે લોકોના સમાજની સાથે ઓતપ્રોત થાય છે, તેની સાથે રહે છે અને અભ્યાસ છે તે સંશોધન છે તે કરતા હોય છે. આ અભ્યાસ વર્ષો સુધી પણ ચાલે છે અને વર્ષો સુધી તે માનવશાસ્ત્રી છે તે આદિવાસીઓના લોકોમાં ભળીને એના જેવું જીવન જીવતા હોય છે. જ્યારે સમાજશાસ્ત્ર છે તેમાં માનવશાસ્ત્રનો અભ્યાસ છે મુખ્યત્વે પરોક્ષ પદ્ધતિથી કરવામાં આવે છે, જ્યારે સામાજિક માનવશાસ્ત્રમાં પ્રત્યક્ષ પદ્ધતિથી અભ્યાસ કરવામાં આવતો હોય છે. તેમાં દસ્તાવેજો, પ્રશ્નાવલી, આ બધી પદ્ધતિઓ દ્વારા માહિતી મેળવવામાં આવે છે. અને મહદઅંશે સમાજશાસ્ત્રના અભ્યાસો સંસ્થાકીય સ્વરૂપના હોય છે. એટલા જ માટે ક્રિશ્નન આયર કહે છે કે સમાજશાસ્ત્ર સભ્ય સમાજોમાં વિશિષ્ટ સમસ્યાઓનો અભ્યાસ કરે છે અને આ અભ્યાસો મુખ્યત્વે સંખ્યાત્મક સ્વરૂપના હોય છે. એટલે સામાજિક માનવશાસ્ત્ર લાઈવ પ્રત્યક્ષ જઈને પ્રત્યક્ષ પદ્ધતિનો ઉપયોગ કરીને અભ્યાસ સંશોધન કરે છે, જ્યારે સમાજશાસ્ત્ર છે તે પરોક્ષ પદ્ધતિનો ઉપયોગ કરીને સંશોધનો હાથ ધરતા હોય છે. તો આ રીતના જેટલું તેની વચ્ચે સામ્ય રહેલું છે તેટલો જ તેની પદ્ધતિ, તેના પરિપ્રેક્ષ્ય, તેના વિષયવસ્તુમાં આપણને તફાવત જોવા મળે છે. અને હવે આવીએ કે સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર કઈ રીતના એકબીજા ઉપર પરસ્પરાવલંબન છે, કઈ રીતના એકબીજાની સાથે સંકળાયેલા છે તે મુદ્દાને આપણે સમજીએ કે સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર બંને એકબીજાથી ક્ષેત્ર પરિપ્રેક્ષ્ય અને પદ્ધતિની બાબતમાં જુદા પડતા હોવા છતાં તેને વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બનતો જાય છે. બંને એકબીજાના ક્ષેત્રોમાં પ્રવેશી રહ્યા છે. સામાજિક માનવશાસ્ત્રીઓ છે તે ગામડાનો અને શહેરનો અભ્યાસ તરફ વળ્યા છે, કરવા તરફ વળ્યા છે. ભારતમાં નાગપુરનો અભ્યાસ સામાજિક માનવશાસ્ત્રીઓએ કરેલો છે. તે જ રીતના શ્રીનિવાસ, ડૉક્ટર રૂબે આ બધાએ ગામડાના અભ્યાસ કરેલા છે. એ જ રીતના સમાજશાસ્ત્ર પણ આદિવાસી સમાજોના અભ્યાસ તરફ દોરાયું છે. આમ બંને એકબીજાના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. આથી બંને વચ્ચેનું પરસ્પરાવલંબન વધ્યું છે તેમ આપણે લોકો કહી શકીએ. ટૂંકમાં સમાજશાસ્ત્ર એ માનવશાસ્ત્રના જે વિષયો છે તેને અપનાવ્યા છે, તેના ઉપર સંશોધનો હાથ ધરી રહ્યા છે અને સામાજિક માનવશાસ્ત્ર એ સમાજશાસ્ત્રના જે વિષયો છે તેના ઉપર સંશોધનો છે તે હાથ ધરેલા જોવા મળે છે. સામાજિક બીજી બાજુ આપણે જોઈએ તો બંને શાસ્ત્રો ક્ષેત્ર કાર્ય ઉપર ભાર મૂકવા લાગ્યા છે. સામાજિક માનવશાસ્ત્રીઓ વધુ ને વધુ સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણ છે તે અપનાવતા જાય છે, જ્યારે સમાજશાસ્ત્રીઓ છે તે સામાજિક માનવશાસ્ત્રીય દ્રષ્ટિકોણ અપનાવતા થયા છે. આ રીતે પણ બંને પરસ્પરાવલંબન છે તેમ આપણે લોકો કહી શકીએ. સામાજિક માનવશાસ્ત્રના આદિવાસી સમાજોના, ગામડાના અને શહેરના અભ્યાસો તેમજ જાતિવાદ અને રાષ્ટ્રીય ચારિત્ર્યને લગતા અભ્યાસો સમાજશાસ્ત્રને ઘણા ઉપયોગી બને છે. તે જ રીતે જૂથ રચના
સામાજિક સંસ્થા, સામાજિક પરિવર્તન, સામાજિક સમસ્યાઓ ને લગતા સમાજશાસ્ત્રના જે અભ્યાસો છે તે સામાજિક માનવશાસ્ત્રને ઉપયોગી બને છે. આમ બંને શાસ્ત્રો એકબીજા ઉપર આધાર રાખે છે. માનવશાસ્ત્રીય ઘટનાઓ સમજવામાં સમાજશાસ્ત્રીય અર્થઘટનનો આધાર લેવાય છે અને સમાજશાસ્ત્રીય ઘટનાઓ સમજવામાં માનવશાસ્ત્રીય અર્થઘટનનો આધાર લેવાતો હોય છે. આમ બંને એકબીજાના પૂરક બની રહે છે તેમ આપણે લોકો કહી શકીએ. જો અહીંયા એક વાત ઉલ્લેખનીય છે કે જે સામાજિક માનવશાસ્ત્ર જે આપણા પેપરનું નામ છે એ સામાજિક માનવશાસ્ત્ર તમે કયા વિષયના અંદર ભણો છો તો તમે કહી શકો કે સમાજશાસ્ત્ર, સમાજશાસ્ત્રના એક વિષય તરીકે આપણે લોકો સામાજિક માનવશાસ્ત્ર ભણી રહ્યા છીએ. તેના ઉપરથી પણ આપણે કહી શકીએ કે બંને જે વિષયો છે, બંને જે વિજ્ઞાનો છે એ એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે જ અહીંયા તમને મેં છેલ્લે કીધું કે કોઈ પણ માનવશાસ્ત્રીય ઘટનાને સમજવી હોય તો સમાજશાસ્ત્રીય અર્થઘટન છે તે ઉપયોગી બનતું હોય છે અને સમાજશાસ્ત્રીય ઘટનાને જો સમજવી હોય તો માનવશાસ્ત્રીય અર્થઘટન છે તેનો આધાર લેવામાં આવતો હોય છે. આમ બંને એકબીજા સાથે કેવા છે તો કે સંકળાયેલા છે તેમ આપણે લોકો કહી શકીએ. ટૂંકમાં બંને જોડકી બહેનો છે, છતાં તેની વચ્ચે ઘણા તફાવતો રહેલા છે, પણ એ તફાવતોને બાદ કરતા જો આપણે જોવા જઈએ તો બંને વિષયો એકબીજાની સાથે સંકળાયેલા જોવા મળે છે. તો આમાં આપણે આજે મુદ્દા કર્યા સામાજિક માનવશાસ્ત્ર એટલે શું, સમાજશાસ્ત્ર એટલે શું, બંને વિજ્ઞાનો વચ્ચે શું સામ્યતા રહેલી છે, બંને વચ્ચે શું તફાવત રહેલો છે અને પરસ્પરાવલંબન કઈ રીતના એકબીજાની સાથે સંકળાયેલું છે તેના વિશેની આપણે લોકોએ સમજૂતી મેળવી. તો આ જે મુદ્દો છે તે તમે તૈયાર કરી લેજો, લખી લેજો. હવે આપણા જે ત્રણ મુદ્દાઓ છે તેમાંથી આપણે લોકોએ બે મુદ્દાઓની સમજ છે તે મેળવી લીધી. એક, સામાજિક માનવશાસ્ત્ર અને ઇતિહાસ સાથેનો સંબંધ, અને બીજું, સામાજિક માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર સાથેનો સંબંધ. આ બંને મુદ્દાઓ આપણે લોકો સમજી ચૂક્યા. હવે આ યુનિટનો સાવ છેલ્લો મુદ્દો, સામાજિક માનવશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વચ્ચે શું સંબંધ છે તેના વિશેની માહિતી આપણે લોકો હવે પછીના વિડીયોમાં મેળવીશું અને આ યુનિટ છે તે હવે પછીના વિડીયોમાં આપણે પૂરું કરશું. તો આ જે બંને મુદ્દાઓ છે તે તમે લખી લેજો. થેન્ક યુ.